नमस्ते बाळ मित्रों, ज्ञानपथ शैक्षणिक संकुल में आप सर्वेनु स्वागत छे। तो आज आपणे धोरण 5 विषय आसपास तेमा पाठ 12 जो आ खूटी जाए तो विषय शीखीशू। तो बधा विद्यार्थीओ पोतानुं पाठ्यपुस्तक खोलशे। पाठ्यपुस्तकमां पाठ 12 जो आ खूटी जाए तो तेनी शुरुआत करिए बसनी मुसाफरी। आजे अमे शाळामांथी अडालजनी वाव उजाणीए जवाना हता। उजाणी एटले पिकनिक माटे, फरवा माटे। हवे क्यां जवाना छे तो कि अडालजनी वाव। तो तमे लोकोए अडालजनी वाव जोयेली छे। अहीं जे चित्र आपेलू छे ते अडालजनी वावनुं चित्र छे। हवे वाव एटले शुं? तो कि पगथियावाळो कूवो। पगथियावाळा कूवाने वाव कहेवाय छे। पाठમાં આગળ જોઈએ તો કે છે કે જે અમદાવાદથી આશરે 18 કિલોમીટર દૂર આવેલી છે। અડાલજની વાવ ક્યાં આવેલી છે તો કે અમદાવાદથી 18 કિલોમીટર દૂર આવેલી છે। અમે રસ્તા ઉપર વાહનો ગણવાના શરૂ કર્યા। બધા બસમાં બેઠા હોય છે તો એક પછી એક રસ્તા ઉપર નીકળતા વાહનો ગણે છે। અમારામાંથી કેટલાકે સાયકલ, કેટલાકે બસ, કાર અને મોટરસાયકલ ગણ્યા। અબ્રાહમ, કે જે સાયકલ ગણતો હતો, તે ઝડપથી કંટાળી ગયો। આ હાઈવે પર થોડી જ સાયકલ હતી। કેમ કંટાળી ગયો અબ્રાહમ? કેમ કે તે સાયકલ ગણી રહ્યો હતો અને હાઈવે હોય તો હાઈવે ઉપર સાયકલ બહુ ઓછી જોવા મળે, કેમ કે ત્યાં મોટા મોટા જ વાહનો હોય, કાર નીકળે, ટ્રક નીકળે, તો એ રીતે સાયકલો ઓછી જોવા મળે છે। ત્યાર પછી કહે છે કે સિગ્નલ પર લાલ લાઇટ થઈ ત્યારે ડ્રાઈવરે બ્રેક લગાવી। તમને ચિત્રમાં સિગ્નલ દેખાય છે? જુઓ, લાલ, પીળી અને લીલી લાઇટ આપેલી છે, તે શું છે? સિગ્નલ છે। હવે તેના ઉપર લાલ લાઇટ દર્શાવે એટલે બધા વાહનો ઊભા રહી જાય। તો કહે છે કે સિગ્નલ ઉપર લાલ લાઇટ થઈ એટલે ડ્રાઈવરે બસ ઊભી રાખી દીધી। તે મોટું ક્રોસિંગ હતું અને અમે ટ્રાફિકની લાંબી લાઈનો જોઈ શકતા હતા। હવે હાઈવે હોય એટલે ત્યાં ટ્રાફિક પણ વધારે હોય। વાહનોમાંથી હોર્નનો અવાજ અને ધુમાડો નીકળતો હતો। ટ્રાફિકમાં હોય ત્યારે હોર્ન પણ વધારે વગાડે, વાહનો વધારે ભેગા થયા હોય એટલે ધુમાડો પણ એટલો નીકળે। કદાચ તેના કારણે જ એક નાનો છોકરો રિક્ષામાં બેઠા બેઠા ખૂબ જ ખાંસી ખાતો હતો। એટલે લાગે છે કે રિક્ષામાં બેઠેલો એક છોકરો ખાંસી ખાતો હોય છે। એટલે એવું થાય છે કે ધુમાડાના કારણે વાતાવરણમાં ધુમાડો વધી જાય છે એટલે પેલા બાળકને, પેલા છોકરાને ખાંસી આવે છે। મેં કંઈક જાણીતી ગંધ પારખી, કહે છે કે મને કંઈક જાણીતી ગંધ આવી। મને યાદ આવ્યું કે આવી ગંધ ગામમાં પિતાજીના ટ્રેક્ટરમાંથી પણ આવતી હતી। ધુમાડાની ગંધ તો બધામાં સરખી હોય, તો કહે છે કે મને કંઈક જાણીતી ગંધ આવી। તે શેના જેવી હતી? તો કે મારા પિતાજીના ટ્રેક્ટર જેવી। તો આ રીતે શું સમજાવે છે? તો કે ઘણા અલગ અલગ વાહનો હતા, સિગ્નલ ઉપર લાલ લાઇટ થઈ એટલે ગાડી ઊભી રહી ગઈ, અને કહે છે કે ધુમાડો ક્રોસિંગ હતું ત્યાં શું હતું? તો કે ઘણો બધો ધુમાડો, વાહનો ચાલુ હોય સતત એટલે ધુમાડો પણ વધારે હોય વાતાવરણમાં, અને હોર્ન વગાડતા હોય એટલે અવાજમાં પણ ઘોંઘાટ હોય। ત્યાર પછીના પેજ નંબર ઉપર તમને કીધું છે કે પાના નંબર 110 ઉપરના ચિત્રને જુઓ અને લખો। તો પ્રશ્ન પૂછેલા છે, તે પ્રશ્ન પહેલો જોઈએ। તમે ક્યાં ક્યાં વાહનો જોઈ શકો છો? તમને જે ચિત્ર આપેલું છે તો આપણે ફરી વખત ચિત્ર જોઈએ। તો ચિત્રમાં ક્યાં ક્યાં વાહનો જોઈ શકાય છે? તો રિક્ષા દેખાય છે, સાયકલ છે, કાર છે, બસ આપેલી છે, સ્કૂટર આપેલા છે અને પેડલ રિક્ષા પણ આપેલી છે। તો આ રીતે તમારો જવાબ શું થાય? તો કે આ ચિત્રમાં બસ, કાર, સ્કૂટર, મોટરસાયકલ, રિક્ષા, સાયકલ અને પેડલ રિક્ષા જોઈ શકાય છે। ત્યાર પછીનો બીજો પ્રશ્ન જોઈએ તો તમે શું વિચારો છો? ક્યાં વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ બળતણ તરીકે જોઈશે? એટલે કે બળતણ એટલે શું? તો કે
ઉર્જા માટે તેને ચલાવવા માટે જોશે, જરૂર પડશે. તો હવે આ બધા વાહનોમાં જરૂર શેમાં ન પડે? તો કે સાયકલ અને પેડલ રિક્ષા. એ સિવાયના બધા જ વાહનોમાં બળતણ તરીકે પેટ્રોલ અથવા તો ડીઝલની જરૂર પડે. તો ક્યાં ક્યાં વાહનો આવશે? તો કે જવાબમાં આવશે બસ, રિક્ષા, કાર, મોટરસાઇકલ, સ્કૂટર જેવા વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ જરૂરી છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો કયા વાહનો ધુમાડો કાઢે છે તેના પર નિશાની કરો. તો ક્યાં ક્યાં વાહનો ધુમાડો કાઢતા હશે તેના પર નિશાની કરવાનું કીધું છે. તો રિક્ષા ધુમાડો કાઢે, કાર છે, આ રિક્ષા આપેલી છે, જેટલી રિક્ષા આપેલી છે એ બધી ધુમાડો કાઢે, તો બધા ઉપર નિશાની કરવી પડે. કાર, પછી અહીં સ્કૂટર આપેલા છે તો તે પણ ધુમાડો કાઢે, બસ આપેલી છે તે પણ ધુમાડો કાઢે. ટૂંકમાં નિશાની કેના ઉપરનો આવે? તો કે એક તો આ પેડલ રિક્ષા આપેલી છે, આ સાયકલ આપેલી છે, આ બધા છે તેમાંથી ધુમાડો ન નીકળે. એ સિવાયના બધા જ વાહનો આપેલા છે તેના પર નિશાની કરવાની થાય. તો સમજાઈ ગયું? તો આ બધા વાહનો પર નિશાની કરવાની છે. અને જવાબ લખવાનો થાય તો બસ, કાર, રિક્ષા, સ્કૂટર અને મોટરસાઇકલ જેવા વાહનો ધુમાડો કાઢે છે, જે આપણે ચિત્રમાં જોઈ લીધું છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો કયા વાહનો પેટ્રોલ કે ડીઝલ વગર ચાલે છે? તો કયા વાહનો પેટ્રોલ કે ડીઝલ વગર પણ ચાલે? તો સાયકલ અને પેડલ રિક્ષા પેટ્રોલ અને ડીઝલ વગર ચાલે છે. આ સિવાય અમુક શહેરોમાં રિક્ષા, કાર કે બસ છે તે સીએનજી ઉપર ચાલતી હોય, તો તે પણ જો સીએનજી ઉપર હોય તો પેટ્રોલ કે ડીઝલ વગર ચાલે. ત્યાર પછી કીધું છે કે વાહનોને ઝડપી હંકારવાથી આપણે કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. હવે તમે વાહનો ઝડપથી ચલાવતા હોય તો કેવી મુસીબત ઊભી થાય? તો તેના માટે શું કહી શકાય? તો કે વાહનોને ઝડપી હંકારવાથી પેટ્રોલ કે ડીઝલ વધુ વપરાય છે. આ સિવાય અકસ્માત થવાનો સંભવ રહે છે. એકદમ સ્પીડમાં તમે વાહન લઈને જતા હોય તો અકસ્માત થવાની શક્યતાઓ વધી જાય છે, જેનાથી વાહનમાં નુકસાની થાય, તમે ચલાવતા હોય તો વ્યક્તિને પણ જાનની હાનિ થાય છે, અને માલ સામાન હોય તો માલને પણ હાનિ પહોંચે છે. ત્યાર પછી કીધું છે કે તમે સાયકલ ચલાવો છો? આ તમારા માટે પ્રશ્ન છે કે શું તમે સાયકલ ચલાવો છો? જો હા તો તમે તેના પર ક્યાં જાઓ છો? જો તમે સાયકલ ચલાવતા હોય તો તમે તેના પર ક્યાં જાઓ છો? ફ્રેન્ડના ઘરે જાઓ છો, સ્કૂલે આવો છો, બગીચે ફરવા જાઓ છો, તમે જ્યાં જતા હોય તે જવાબ બધાને અલગ અલગ આવે. ત્યાર પછી કીધું છે તમે શાળાએ કેવી રીતે જાઓ છો? તો અમુક લોકો જેનું ઘર નજીક હોય તે લોકો ચાલીને આવતા હોય, થોડુંક દૂર હોય તો સાયકલ લઈને આવતા હોય, કોઈના મમ્મી પપ્પા મૂકવા માટે આવતા હોય, અથવા તો વેન અથવા બસમાં આવતા હોય. તો બધાનો જવાબ પોતપોતાની રીતે અલગ અલગ હોઈ શકે. તમારા કુટુંબના સભ્યો ઘરેથી કામે નોકરીએ કેવી રીતે જાય છે? કામે અથવા નોકરીએ જતા હોય તો તે કઈ રીતે જાય છે? ચાલીને જાય છે, સાયકલ લઈને જાય છે, મોટરસાઇકલ લઈને જાય છે, કે કારમાં કે બસમાં જાય છે? તો આ રીતે તમારા ઘરના સભ્યોના જવાબ પણ અલગ અલગ આવે. ત્યાર પછી વાહનોમાંથી આવતા ધુમાડાથી કેવી મુશ્કેલીઓ થાય છે? હવે વાહનોમાંથી ધુમાડો નીકળે તેના કારણે શું મુસીબત ઊભી થાય, શું મુશ્કેલીઓ પડે? તો તેના માટે વાહનોમાંથી નીકળતા ધુમાડાથી આપણને ખાંસી, ઉધરસ, માથાનો દુખાવો, વધારે અવાજ આવે ને, અને ધુમાડાના કારણે માથાનો દુખાવો થઈ શકે, આંખોમાં બળતરા થઈ શકે, અસ્થમા, શ્વાસ લેવામાં તકલીફ થાય ઘણાને, અને ફેફસા સંબંધી રોગો થઈ શકે છે. હવામાં પ્રદૂષણ ફેલાય છે, ધુમાડાથી ગૂંગળામણ થાય છે, શ્વાસ લેવામાં તકલીફ થાય એટલે ગૂંગળામણ થાય. તો આ રીતે અલગ અલગ રોગ થાય છે. ત્યાર પછી કીધું છે કે વાહનોના હોર્નના ઘોંઘાટથી આપણે કેવી મુશ્કેલીઓનો અનુભવીએ છીએ.
तो वाहनोना होर्नना घोंघाटथी माथो दुखे छे, अणगमो पैदा थाय छे। हवे होर्नो अवाज छे ई गमतो तो होय नहीं, जो तमने गमतुं होय तो मजा आवे, संगीत तमने गमे एवुं होय तो मजा आवे, पण न गमतो अवाज सांभळीने अणगमो पैदा थाय छे, कानमां धाक पड़े छे, लांबाई समय सुधी घोंघाटमां रहेवाथी बहेरास पण आवी शके छे, स्वभाव चीड़ियो थई जाय छे, एटले के नानी नानी वातमां गुस्सो आवी जाय। रात्रिना समये होर्नना घोंघाटथी नजीकमां रहेता लोकोनी ऊँघमां खलेल पण पहोंचे छे। बाजूमांथी वाहन निकळतुं होय अने हॉर्न वगाड़े तो ऊँघमां खलेल पण पहोंचे छे। तो आ रीते हॉर्न वगाड़वाथी आवी मुश्केलीओ अनुभवी शकाय छे। तो आजनुं तमारुं होमवर्क छे आपेला प्रश्न, क्या प्रश्न? तो के तमे साइकल चलावो छो? जो हाँ तो तेना पर तमे क्या जाओ छो? बीजो प्रश्न, तमे शाळाए केवी रीते आवो छो? जे वाहनमां आवता होय ते वाहनुं नाम लखवानुं, अथवा तो मम्मी मूकवा आवता होय, साइकल लईने आवता होय, अथवा तो नजीक होय तो चालीने पण आवता होय, तो ते जवाब लखवानो छे। अने त्रीजो प्रश्न, तमारा कुटुंबना सભ્યો ઘરેથી કામે અથવા નોકરીએ કેવી રીતે જાય છે? તે ત્રણે ત્રણ પ્રશ્નના જવાબ તમારે સારા અક્ષરે લખવાના છે। સમજાઈ ગયું બધાને? અસ્તુ।